ચાપનું મેગ્નેટિક ફિલ્ડ વિશે વાત કરીએ છીએ, જે આપણે સમજવા જેવો ટોપિક છે, કારણ કે એના રિલેટેડ નાના નાના ક્વેશ્ચન ગુજકેટ ગુજરાત બોર્ડમાં ઘણા બધા પૂછાતા હોય છે. તો એ વસ્તુ ક્લિયર કરી નાખીએ. અહીંયા સમજો, ધારો કે કોઈ આવો ચાપ આપ્યો હોય અને એની અંદરથી આઈ પ્રવાહ પસાર થતો હોય, આ એંગલ બનતો હોય થીટા, તો સમજી લો આ ચાપ જ છે, બાકીની કન્ડિશન આપણે પછી જોઈએ છે. આ ચાપમાંથી જ આઈ પ્રવાહ પસાર થાય છે. આ પોઈન્ટ છે પી, આ ત્રિજ્યા છે આર, તો આ પી પાસે મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? તો એક વસ્તુ સમજો, ધારો કે આખી રિંગ આપી હોય તો આખી રિંગનો ખૂણો 2π થશે. આખી રિંગ આપી હોય અને એમાં પી પોઈન્ટ અહીંયા હોય તો આખી રિંગનો ખૂણો 2π હોય, 2π પસાર થાય, 2π નો ખૂણો હોય, ત્યારે આપણે એક સિમ્પલ સમજવા જઈએ તો આટાની સંખ્યા એન જેટલી છે અથવા એન બરાબર 1 છે. 2π જેટલો ખૂણો બને ત્યારે આટાની સંખ્યા કેટલી આવે? 1 આવશે. તો આપણે આ જે ચાપની લંબાઈ અથવા તો આ ખૂણો થીટા છે, તો થીટા કોણ બને ત્યારે આટાની લંબાઈ કે આટાની સંખ્યા કેટલી, સોરી લંબાઈની પણ સંખ્યા આવશે, તો આટાની સંખ્યા એન ડેશ, એ જો જોવામાં આવે તો થીટા અપોન 2π થાય. બસ એક વસ્તુની સમજ રાખો, પછી આપણે આની કિંમત મૂકતા જઈએ છીએ તો તમને ક્લિયર થશે. ધારો કે આખો રિંગ હોય તો આખો ખૂણો 2π થશે ત્યારે આ 1 આટો બને, તો આપણે થીટા કોણ બન્યો હોય ત્યારે કેટલા આટા બનશે? થીટા અપોન 2π થાય. અને હવે એના આધારે આપણે રિંગના કારણે નું મેગ્નેટિક ફિલ્ડ આવે તો બી બરાબર μ0 ni અપોન 2r લખીએ છીએ. આર લખો, એ લખો, એનથી કોઈ ફરક નહીં પડે. હવે એનના બદલે લખી દઉં થીટા અપોન 2π, તો બી બરાબર μ0 અપોન 2r, અને આના બદલે લખું છું થીટા અપોન 2π. હવે જ્યારે મલ્ટીપ્લિકેશનમાં લઈએ તો બી બરાબર આવશે મ્યુ, અને આઈ તો રહી ગયા છે મારાથી, μ0 ni અપોન 2r આવશે, તો μ0 આઈ થીટા અપોન 4π r. આ ઇક્વેશન ચાપનું હશે, દરેક જણા ધ્યાન રાખે ચાપનું ઇક્વેશન કયું છે, તો μ0 આઈ થીટા અપોન 4π r થશે. યાદ રહેવું જોઈએ કઈ રીતે બન્યું છે, મેં તમને ઓલરેડી અહીંયા સમજાવ્યું છે. μ0 ni બાય 2r, જ્યાં એનના બદલે થીટા અપોન 2π લખ્યું, ફાઇનલી આટલું રિઝલ્ટ આવશે. ચાપનું મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન દરેક જણા ધ્યાન રાખી દે, μ0 આઈ થીટા અપોન 4π r. હવે એનું ડાયરેક્શન નક્કી કરવું હોય તો ડાયરેક્શન આ જ પ્રમાણે આગળીઓ રાખો, ચાપની ડાયરેક્શનમાં અંગૂઠો જ્યાં જતો હોય ત્યાં મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આવે. ઓકે, અહીંયા આના રિલેટેડ ક્વેશ્ચન ચેક કરીએ અને પછી આના ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન આપણે સમજવાના છે, જે તમને વર્કમાં આપીશ મોટા ભાગે તમને ખ્યાલ આવી જાય એવા છે. પહેલા અલગ અલગ આકૃતિ ડ્રો કરી રહું છું. આર ત્રિજ્યાનો એક ચાપ બને છે, આમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે. આ અનંત લંબાઈનો તાર છે, આ એ અનંત લંબાઈનો છે. પી પોઈન્ટે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. એવી એક બીજી આકૃતિ હું ડ્રો કરી લઉં છું, જેમાં અહીંયા સમજ રાખો કે આપણી પાસે પ્રવાહ અહીંથી આવે છે, આ પ્રમાણે જતો, આ ડિસ્ટન્સ આર છે, આમાંથી પસાર થતો પ્રવાહ આઈ છે. આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. બીજી કન્ડિશન ચેક કરીએ, આમ થઈ આમ જશે અને પછી આમ ફરી આ ડાયરેક્શનમાં થઈ આ પ્રમાણે જતો હોય, સમજ આવે છે? આમ થઈને આમ ફરશે અને પછી આ રીતે આગળ નીકળી જશે, આ રીતનો પ્રવાહ આમાં પસાર થાય છે. તો એ વખતે પણ પોઈન્ટ અહીંયા છે, આર પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે, આર પી પોઈન્ટે. તો દરેક પી પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાની વાત આવશે. હવે તમે એક વસ્તુ સમજ રાખો, પહેલા આના કારણે આપણે ચર્ચા કરીએ છીએ, તો આના કારણે જ્યારે ચર્ચા કરવાની વાત આવે તો પહેલા કોના કારણે 0 થાય એ નક્કી કરી લો. તો જે તાર હોય એની અક્ષ ઉપર એ બિંદુ આવી હોય એના કારણે 0 થશે. તો આ તાર છે ને, તો આપણી પાસે 3 તાર છે, એક પહેલો આ, બીજો ચાપ વાળો તાર અને ત્રીજો આ છે. તો ત્રીજા તારના કારણે પી પોઈન્ટ એની અક્ષ ઉપર છે અને અક્ષ ઉપર હોય ત્યાં મેગ્નેટિક ફિલ્ડ 0 થાય. ત્રીજા તારના કારણે આ પોઈન્ટ એની અક્ષ ઉપર છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ 0 થાય. તો આપણે સીધું લખીએ છીએ કે V3 બરાબર 0 છે. ચલો ત્રીજાના લીધે 0 આવ્યું છે, પહેલાના લીધે કેટલું છે? પહેલાના લીધે ચેક કરીએ તો પહેલાનો પ્રવાહ આમ પસાર થાય. હવે ડાયરેક્શન અહીંયા મહત્વની કામ કરે છે, પ્રવાહ આમ પસાર થાય છે
तो एनु मैग्नेटिक फील्ड क्या है? बार आवे छे, बार आवशे तो ऊपर बार आवे छे, समझ राखो, ऊपर नी तरफ बार आवे छे। वास्तव में एनु मैग्नेटिक फील्ड केवु होय? प्रवाह आम पसार थतो होय आ डायरेक्शन में, तो मैग्नेटिक फील्ड आ रीतनुं होय, आम सर्क्युलेशन करतो होय, तो ऊपर बार आवशे, नीचे क्या जशे? अंदर जशे। तो तमारे नीचे ने पॉइंट राखवो होय तो नीचे अंगुल आगळियो राखवी पड़शे। तो आमां जोवा जाओ तो नीचे राखो तो क्या आवशे? अंदर। अदरवाइज पछी तमे समजी लो, प्रवाह आ डायरेक्शन में पसार थतो होय तो मैग्नेटिक फील्ड आ रीतनुं होशे। तो बार जोशो तो आम अंदर जशे, आ नीचेनी तरफ जोशो तो आम अंदर जतुं होय एम लागशे। एटला माटे बी वन नी वेल्यू लखीए तो बी वन थशे म्यू जीरो आई अपॉन, अने ए पाछो कयो जो अर्ध अनंत आर थयो, कारण के तमे जो अहींयाथी अनंत अने आ छेड़े अर्ध अनंत आर थयो, अर्ध अनंत नुं मैग्नेटिक फील्ड म्यू जीरो आई अपॉन फोर पाई आर, तो म्यू जीरो आई अपॉन फोर पाई आर थाय। अने कई डायरेक्शन हती? तमने हमणां चेक करी के आनो प्रवाह आ डायरेक्शन में पसार थाय तो मैग्नेटिक फील्ड आम थईने आम जशे, नीचेना पॉइंटे अंदर जशे, अंदर जाय एटला माटे क्रॉस करी दीधुं छे। बी टू नी वात करू छुं तो बी टू एक चाप थयो, अने चाप नुं मैग्नेटिक फील्ड म्यू जीरो आई थीटा अपॉन फोर पाई आर, तो आपणे लखी दईए म्यू जीरो आई थीटा अपॉन फोर पाई आर। हवे थीटा केटलो? तो आना माटे खूणो जोवो तो अर्धवर्तुळાકાર ચાપ એટલે થીટા પાઈ થાય, તો તમારે અહીંયા પાઈ લખી દેવાનું આવશે, અને પાઈ કેન્સલ થઈ જશે। આની ડાયરેક્શન ચેક કરો તો આની ડાયરેક્શન એ જ પ્રમાણે કે સમજો આંગળીઓ ક્યાં રાખવાની? રિંગની જેમ જ પ્રવાહની ડાયરેક્શન, તો આંગળીઓ જો પ્રવાહની ડાયરેક્શનમાં રાખું આ પ્રમાણે, તો અંગૂઠો ક્યાં જશે? અંદર જાય છે, અને અંદર જતો હોય એનો મતલબ મેગ્નેટિક ફિલ્ડ આનું ક્યાં આવશે? ક્રોસમાં આવશે। ડાયરેક્શન માટે પ્રેક્ટિસ કરજો, કારણ કે એના સિવાય ક્લિયર નહીં થાય। આંગળીઓ તમારે રાખવાની છે પ્રવાહની ડાયરેક્શનમાં રિંગ માટે, તો અંગૂઠો ક્યાં જશે? અંદર જશે, તો આનું મેગ્નેટિક ફિલ્ડ આ રીતનું આવ્યું। ટોટલ મેગ્નેટિક ફિલ્ડ થશે તો એ બેનો સરવાળો થાય, એટલે કે બી વન પ્લસ બી ટુ થાય, કેમ? કારણ કે બે અંદર જાય છે, પ્લસ બી થ્રી, બી થ્રી તો ઝીરો છે એટલે લખતો નથી, અંદર જાય છે, એટલા માટે બી વન પ્લસ બી ટુ કરવાનું છે। તમે કિંમત મૂકો એક રિઝલ્ટ આવશે, એનાથી વધારે કઈ માથાકૂટ નહીં હોય। ચલો બાજુના એક્ઝામ્પલ તરફ ચેક કરીએ છીએ, તો બાજુના એક્ઝામ્પલમાં ઓકે એક કામ કરીએ, આ એક્ઝામ્પલ ચેક કરીએ એના પહેલા અહીંયા થોડુંક બીજું વેરિએશન એક વાર સમજી લઈએ છીએ, તો જેથી નાના મોટા ક્વેશ્ચન બનતા હોય તો આપણને એનો આઈડિયા આવી જાય। કે જેમ કે અહીંયા સમજો આ પ્રમાણેનો આપણે ચાપ આપ્યો છે અને આ પોઈન્ટ પી છે, આઈ પ્રવાહ પસાર થાય, તો સિચ્યુએશન શું હશે? હવે તમે એક વસ્તુનો વિચાર કરો, આ વન, આ ટુ, આ થ્રી, સેમ કન્ડિશન, થ્રી ના કારણે ઝીરો થાય, કારણ કે થ્રી ની અક્ષ ઉપરથી પસાર થાય, થ્રી ના લીધે ઝીરો, પહેલાના લીધે અર્ધ અનંત આર છે પહેલો, તો એના સમજો આ પોઈન્ટ અહીંયા સુધી ગણી ગણો, આ પોઈન્ટ અહીંયા સુધી ગણ્યો હોય આપણે, અને એની ત્રિજ્યા આર છે, તો અર્ધ અનંત આર, અને એમાં ક્યાં આવે છે? જુઓ એના માટે પાછું આમ જ સર્ક્યુલેશન થાય, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓ આ ડાયરેક્શનમાં જશે, તો આ એટલે અંદર જાય છે મેગ્નેટિક ફિલ્ડ। તો બી વન ચેક કરીએ તો બી વન બરાબર થઈ જશે મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાઈ આર, અને એ થશે અંદરની તરફ એટલે ક્રોસ લખ્યું છે। બી ટુ ચેક કરો તો બી ટુ માટે હવે બી ટુ નું એટલે ચાપ છે, કારણ કે આવો ચાપ થયો ને, તો મ્યુ ઝીરો આઈ થીટા અપોન ફોર પાઈ આર, તો અહીંયા મ્યુ ઝીરો I upon 4 pi r, theta કેટલો થયો? તો 3 pi by 2 થયો, આ ખૂણો કેટલો થાય? હવે એટલો તો ખબર પડે ને કે આપણને વર્તુળ આપ્યું હોય તો એનો આ જે એંગલ બને છે આમથી આમ જઈને અહીંયા સુધી લઈએ તો એ એંગલ કેટલો થાય? 3 pi by 2, pi by 2, pi by 2, pi by 2, 3 pi by 2 થઈ જશે, તો 3 pi by 2 ની કિંમત મૂકો તો એક રિઝલ્ટ આવશે। એની દિશા એ આ જ પ્રમાણે અંગૂઠો આંગળીઓની ડાયરેક્શનમાં રાખવું, સોરી પ્રવાહની ડાયરેક્શનમાં આંગળીઓ રાખીએ તો અંગૂઠો ક્યાં જશે? અંદરની તરફ, તો અંદરની તરફ એટલે ક્રોસ કરીશું, અને ટોટલ મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે? બી બરાબર બી વન વત્તા બી ટુ થાય, બસ પછી કિંમત મૂકવાન રહેશે, બી થ્રી ઝીરો છે એટલે। કે એવી જ રીતે આપણે એક બીજું પેટર્ન સમજીએ, ધારો કે આપણને આ કન્ડિશન આપી છે, આ ડિસ્ટન્સ આર જેટલું છે, આ ટુ આર જેટલું છે આપણે ધારી લીધું છે,
આમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે. બરોબર છે? તો હવે સેન્ટર પાસે એટલે કે પી પાસે મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? તો તમે થોડુંક સમજ રાખશો તો ક્લિયર થઈ જાય. જો આની અંદર થી આમ જુઓ તો આઈ આ ડાયરેક્શનમાં બહાર આવે, તો આના લીધે બહાર આવે છે, આના લીધે ક્યાં જાય? અંદર જાય. હવે મોટું કયું હશે? તો મોટું જે નજીક હોય એ મોટું હોય મેગ્નેટિક ફિલ્ડ. એટલે આ નાનાના કારણે જે આની ત્રિજ્યા આર છે એનું મોટું મેગ્નેટિક ફિલ્ડ હશે, આનું કમ્પેરેટિવ બહાર હશે એનું નાનું હશે. તો દેટ મીન્સ આનું અંદર જાય છે એટલે હું આ વન પોઈન્ટ લખું, આ બીજો તાર છે. તો બી વન કેટલો આવ્યો? મ્યુ ઝીરો આઈ થીટા અપોન ફોર પાઈ આર. કોના માટે? પહેલા માટે, કારણ કે એની ત્રિજ્યા આર છે. એનો થીટા કેટલો? પાઈ જેટલો છે. તો આપણે પાઈ લખી દીધું છે, પાઈ પાઈ કેન્સલ થશે, તો મ્યુ ઝીરો આઈ અપોન ફોર આર થાય. એક થયું આનું. બી ટુ ચેક કરું તો બી ટુ બરાબર કેટલા? તો એમાં મ્યુ ઝીરો આઈ થીટા અપોન ફોર પાઈ, પણ ટુ આર છે કારણ કે એની ત્રિજ્યા કેટલી છે? ટુ આર છે, અને એમાં એક ખૂણો પાઈ છે, તો પાઈ પાઈ કેન્સલ થઈ ગયા, તો મ્યુ ઝીરો આઈ અપોન એટ આર થાય. આનું સૂત્ર થયું. ડાયરેક્શન બે ની નક્કી કરો. તો ડાયરેક્શનમાં જો આની નાનાની ડાયરેક્શન અંદર જશે, આગળ જો પ્રમાણ ડાયરેક્શન રાખો અંદર, મોટાની ક્યાં આવશે? બહાર. તો નાનાની અંદર જશે એટલા માટે ક્રોસ કરું છું, આની બહાર આવે છે એટલે ડોટ કરું. હવે જો બે ની ડાયરેક્શન વિરુદ્ધ થઈ તો ટોટલ મેગ્નેટિક ફિલ્ડ લખીશું બી ઇઝ ઇક્વલ ટુ, તો લખીશું બી વન માઇનસ બી ટુ, કારણ કે આ મોટું છે આ નાનું છે, કારણ કે આ ડિવાઇડેડ બાય ફોર આર આ એટ આર. તો બે ની બાદ બાકી કરીશું, બાદ બાકી કરશો એટલે આટલું સૂત્ર આવે મ્યુ ઝીરો આઈ અપોન એટ આર. અને ક્યાં જશે? તો જે મોટું હોય એની ડાયરેક્શનમાં, મોટું હોય એની ડાયરેક્શન એટલે ક્રોસમાં જશે અંદર. આની એક સમજ રાખજો તો ક્લિયર થઈ જશે. એવો ને એવો જ તમને એક વર્કમાં કહું છું, મોટા ભાગે તમે ક્યાંક ને ક્યાંક નજર નાખશો અને તમને દેખાશે આ ટાઈપના ક્વેશ્ચન, કે આવી સિચ્યુએશન આપીને આ બે તારના કારણે આગળ નામ કેમ ઝીરો લીધું હતું? કારણ કે એની અક્ષ ઉપર હતું એટલે એને ઝીરો કર્યું છે. આ ત્રિજ્યા આર છે, આ ટુ આર છે. સેમ ક્વેશ્ચન કેલ્ક્યુલેશન લેજો, ફરક કેટલો પડશે? મોટા ભાગના આન્સર સેમ હશે, પણ આની ડાયરેક્શન બહાર, આની એ ડાયરેક્શન ક્યાં આવશે? બહાર. તો બેનો શું થઈ જશે? સરવાળો થશે, બાકી કોઈ ફરક નહીં હોય, આગળના પેટર્ન જેવો જ છે. ઓકે, અહીંયા ચેક કરીએ તો અહીંયા તમે સમજો, તો આ પી પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ શોધવું, તો આ તાર તો આખો સળંગ થઈ ગયો. આ તાર છે એ આખો સળંગ થઈ ગયો, તો આ તો અનંત લંબાઈ નો તાર છે. આય અર્ધ અનંત ભેગા થઈ અનંત લંબાઈ નો તાર બન્યો. તો અનંત લંબાઈ ના તાર ના કારણે પી પાસે કેટલું? તો આ પોઈન્ટ ને વન ગણવું છું. તો બી વન કેટલું આવ્યું? મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાઈ આર, સોરી ટુ પાઈ આર, અનંત લંબાઈ નો આવે, ટુ પાઈ કેપિટલ આર. આનું થયું. હવે આની ડાયરેક્શન ક્યાં? જો અંગૂઠો આંગળીઓ, અંગૂઠો પ્રમાણ ડાયરેક્શન, તો આંગળીઓ આ પી પોઈન્ટ પર ક્યાં આવે? બહાર આવે છે. આપણે એક વસ્તુની સમજ રાખવાની, જે પોઈન્ટ પર ફાઇન્ડ કરવું હોય એ પોઈન્ટ પર આંગળીઓ રાખવાની, નહીતર ઉલટી રાખશો તો ખબર નહીં પડે. જો આમ રાખશો તો એ બહાર આવી જશે, સોરી આમ રાખીને જો આ તરફ કર્યું આપણે, ધારો કે ધારો આ ડાયરેક્શન કર્યું, તો એ તો અંદર જતી રહેશે, અને આમ જોઈશું પી તરફ આંગળીઓ રાખીશું તો જ બહાર આવશે. એટલા માટે બહાર આવે છે એટલે મેં ડોટ લખ્યું છે. હવે આના કારણે કેટલું? તો આના કારણે તમે વિચાર કરો, તમે એક સમજો, આ ડાયરેક્શનમાં જાય છે, આ ડાયરેક્શનમાં જતો હોય તો આગળીઓ પ્રવાહી ડાયરેક્શનમાં રાખો, અંગૂઠો ક્યાં જશે? અંદર જશે. તો એ રિંગ છે, તો રિંગનું મેગ્નેટિક ફિલ્ડ ટુ નું કેટલું થાય? તો મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર થાય રિંગનું. અને રિંગનું ક્યાં જાય છે ભાઈ? તો એ અંદર જશે. અંદર જાય એટલે આપણે શું કરીશું? ક્રોસ કરીશું. પછી આના ઉપરથી જોઈન ખબર પડે કે આ બી ટુ મોટો છે, આ નાનો છે, તો આપણે બી ટુ માઇનસ બી વન કરીએ તો બી મળે, કારણ કે બેની શું થયું છે? ઇનસાઇડમાં, સોરી બંને અલગ અલગ ડાયરેક્શનમાં જાય છે, એટલે બી ટુ માઇનસ બી વન કરવા પડે. અને આ જ્યારે સિચ્યુએશન બને તો આમાં ફાઇનલ ચેક કરો, એક રિઝલ્ટ મળી જશે. આ દાખલો સેમ એ ટાઈપનો છે, પણ થોડુંક વેરિએશન બને છે. જો આ તારના કારણનું મેગ્નેટિક ફિલ્ડ પી પોઈન્ટ પર ચેક કરશો ને તો એ તો બહાર જ આવશે, તો એ આ જ આવવાનું, મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ આર, એ ક્યાં આવશે? બહાર. પણ રિંગનું મેગ્નેટિક ફિલ્ડ કરો ને ચેક, એ બહાર આવે છે. તો આ જયારે દાખલો ગણતા હોય ત્યારે ડોટ તો આ તો પહેલું તો બી વન તો રાઈટ છે, બી ટુ માં શું થાય? રિંગના કારણે મેગ્નેટિક ફિલ્ડ એ બહાર આવી જશે, કારણ કે આનાથી ડાયરેક્શન ઉલટી છે, તો બહાર આવશે એટલે અહીંયા ડોટ નિશાની થઈ જશે.
બોલો પછી ટોટલ મેગ્નેટિક ફિલ્ડમાં શું થાય બે બાર આવે છે એટલે શું થઈ જશે સરવાળો આવી રીતના વેરિએશન પૂછાશે ઘણા બધા એક્ઝામ્પલ બની શકે છે આમાં તો તમારે ટ્રાય કરવાનું છે અને પ્રોપર સમજ રાખવાની છે બરોબર એક બીજો દાખલો આપણે ચેક કરીએ એવો જ કે જેથી તમને એમાં કંઈ ના કંઈ નાનું મોટું કન્ફ્યુઝન હોય તો ક્લિયર થઈ જાય જેમ કે અહીંયા હું એક આપી દઉં છું એક્ઝામ્પલ એક્સ વાય ઝેડ એમાંથી આઈ પ્રવાહ ધારિત આ રીતનો પ્રવાહ આવે છે અહીંથી આઈ અને અહીંયા ચેક કરીએ તો આ પ્રમાણેનો ચાપ બને છે આ એક્સ આ વાય આ ઝેડ આ રીતનો ચાપ બને છે તો આના કારણે સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું પહેલા તો કન્ફ્યુઝન થોડું દૂર કરો અને સમજ રાખો કે આની ડાયરેક્શન ક્યાં આવશે મેગ્નેટિક ફિલ્ડની પહેલા તારના કારણે તાર આમ જાય છે ને તો સમજી લો તાર આમ જતો હોય આપણે એની ડાયરેક્શન રાખીએ છીએ તાર આમ જાય છે તો અંગૂઠો હું આ ડાયરેક્શનમાં રાખું તો આઈ ક્યાં જશે સોરી મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જશે નીચેની પોઈન્ટે આ થાય ને આનો નીચેનો પોઈન્ટ એટલે અંદરની તરફ એટલે કે આ વાયની વિરુદ્ધ દિશામાં છે ઝેડ તો ઉપર છે માઇનસ ઝેડ નીચે થશે વાય આ ડાયરેક્શનમાં તો આ તરફ થશે ઇન શોર્ટ હું તમને આખો આઈડિયા ક્લિયર કરું છું જો પ્રવાહ આમથી આવે છે આમથી આવે થ્રી ડાયમેન્શનમાં સમજવા જાવ તો પ્રવાહ આમથી આવશે આમથી આવશે હવે અમારે આંગળી આ ડાયરેક્શનમાં રાખું છું અંગૂઠો અને નીચેના પોઈન્ટે ઉગમ બિંદુ છે નીચેના પોઈન્ટે ચેક કરું તો મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જશે આ ડાયરેક્શનમાં એટલે કે ઋણ વાય ડાયરેક્શનમાં જાય તો મેગ્નેટિક ફિલ્ડ તારના કારણે નું મેગ્નેટિક ફિલ્ડ આવશે અહીંયા લખી દઉં છું તારના લીધે બી બરાબર સૂત્ર તો કયું આવે મ્યુ ઝીરો આઈ અર્ધ અનંત છે ને મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાઈ આ ત્રિજ્યા આર લઈ લો મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાઈ આર પણ એની ડાયરેક્શન કઈ તો દિશા જયારે બતાવવાની આવે તો માઇનસ જે કેરેટ આવે કઈ રીતે છે હજી સમજીએ કન્ફ્યુઝન ના ક્રિએટ કરો અને સુંદર શાંતિથી સમજો જો મેં તમને કહ્યું કે આપણો પ્રવાહ એક્સ ડાયરેક્શનમાં આવે છે અંદર જાય છે તો આ ઉગમ બિંદુ હશે તો પ્રવાહ આ ડાયરેક્શનમાં આવે છે હવે આ ડાયરેક્શનમાં પ્રવાહ આવતો હોય તો અંગૂઠો પ્રવાહ ડાયરેક્શનમાં રાખું તો આગળીઓ ક્યાં આવે આ ડાયરેક્શનમાં આવે અને આ ડાયરેક્શન એટલે કઈ થઈ તો ઋણ વાય થઈ અને ઋણ વાય એટલે મારે કઈ લખવી પડે માઇનસ જે કરે કોના કારણે અર્ધ અનંત તારના કારણે અર્ધ અનંત તારનું સૂત્ર લખ્યું આ ચાપ છે આ ચાપના કારણે આ બી વન ગણ્યું તો આ મેગ્નેટિક ફિલ્ડ તારનું થયું આ ચાપનું થયું ચાપ માટે બી ટુ બરાબર મ્યુ ઝીરો I theta upon 4 pi r. Theta કેટલો લેવાનો? pi by 4 છે. આ pi by 2 છે. 90 નો એંગલ ને? તો pi by 2. તો આપણે થશે mu 0 I into pi by 2. સરી અહીંયા લખી દઉં છું. pi by 2 into 4 pi r. pi pi કેન્સલ થશે. તો mu 0 I upon 8 r આવે. હવે ડાયરેક્શન જોવો. ડાયરેક્શન ક્યાં આવશે? તો આની ડાયરેક્શન ક્યાં છે ભાઈ તો આની ડાયરેક્શન અંદર જાય છે આમ જવા જો આગળ આ ડાયરેક્શનમાં રાખું તો આ ક્યાં જશે અંદર જાય અંદર એટલે કઈ દિશા થઈ તો જો ધન એક્સ આમ બહાર આવે છે આ થઈને ધન એક્સ બહાર આવશે તો ઋણ એક્સ ક્યાં જશે અંદર જશે અને અંદર જાય એટલે માઇનસ આઈ કેપ કેવું પડે સમજો એ ક્લિયર થશે કે અહીંયા તમે જોયું તો આ ડાયરેક્શન આપણે આની આગળીઓ રાખી તો અંદર જાય છે અને અંદર એટલે પ્લસ એક્સ બહાર છે તો માઇનસ એક્સ અંદર છે એટલે માઇનસ આઈ કેપ ટોટલ મેગ્નેટિક ફિલ્ડ અ ટોટલ મેગ્નેટિક ફિલ્ડ બી બરાબર શું થશે સદિશમાં લખું તો બી વન પ્લસ બી ટુ લખીએ છીએ ઓકે બી વન બી ટુ ની વેલ્યુ લખી દો તો બી વન થશે મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાઈ આર માઇનસ જે કેપ પ્લસ કરી મ્યુ ઝીરો આઈ અપોન એટ આર માઇનસ આઈ કેપ જો એક બીજો દાખલો છે ફક્ત વેરિએશનમાં એટલું જ આવ્યું છે એ જ ટાઈપની પેટર્ન બની છે તો અહીંથી આ જેમ જી મેન્સમાં આઈ થિંક પૂછાયેલો છે આઈ પ્રવાહ અહીંથી આવે છે આમ સર્ક્યુલેશન કરે છે આમથી બહાર નીકળે છે તો બે ત્રણ તાર થયા છે એક બીજો ચાપ છે અને ત્રીજો આ છે તો પહેલાના કારણે મેગ્નેટિક ફિલ્ડ હવે ફટાફટ ફાઇન્ડ કરીએ તો બી વન બરાબર અર્ધ અનંત તાર તો મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાઈ આર ફક્ત સૂત્ર લખી દઈએ છીએ બીજાના કારણે મેગ્નેટિક ફિલ્ડ ચાપ છે તો મ્યુ ઝીરો આઈ થીટા થીટા પાઈ છે અપોન ફોર પાઈ આર ત્રીજાના કારણે મેગ્નેટિક ફિલ્ડ
म्यू जीरो आई अपॉन फोर पाई आर। आ त्रणे ना मैग्नेटिक फील्ड ना इक्वेशन लख्या छे। जो पहलो अर्ध अनंतार तो एनु लखी दीधु, त्रीजो अर्ध अनंतार तो एनु पण ए थशे, अने वच्चे नो चाप छे तो एनु ए मैग्नेटिक फील्ड ए थशे। डायरेक्शन महत्वनी छे, तो पहला ना कारणे आ पॉइंट पर डायरेक्शन चेक करिए। तो ए पॉइंट पर डायरेक्शन समझवानो ट्राई करो। हवे प्रवाह अंदर आवे छे, समझ राखजो, प्रवाह अंदर आवशे, आपणो पॉइंट चेन्ज थई गयो छे। पहेलामां ऊपर प्रवाह हतो तो नीचेनी तरफ गणता हता, हवे आनी अंदर प्रवाह अंदर जाए छे, पॉइंट आ तरफ छे। तो अंदर जाए एटले मेग्नेटिक फील्ड आ रीतनुं हशे, अने आ रीतनुं एटले आ पॉइंट पर चेक करूं तो ए नीचे जशे। नीचे जाए एटले माइनस झेड आवे। जो समझो आ डायरेक्शन में जशे तो आना कारणे मेग्नेटिक फील्ड आम फरतुं होय, आ पॉइंट पर नीचे जशे, नीचे जाए एटले माइनस झेड आवे। माइनस झेड एटले माइनस के कैप लख्युं छे पहेला माटे। त्रीजा माटे चेक करीए, त्रीजा नो प्रवाह आ डायरेक्शन में पसार थाय, त्रीजा नो प्रवाह आ डायरेक्शन में पसार थाय, तो एना कारणे जोवा जईशुं तो प्रवाह बहार आवे छे। तो मेग्नेटिक फील्ड आ टाइपनुं हशे, अने आ टाइपनुं होय तो आ पॉइंटे नीचे ज आवशे, एटले के माइनस के कैप ज रहेशे। तो आनुं ए केटलुं थयुं, माइनस के कैप। चापना कारणे, चापना कारणे के हशे, तो चापना कारणे तमे हवे समजवा जाओ, तो आम थईने आ प्रमाणे जशे। अंदर गयुं, अने अंदर एटले आ तो प्लस एक्स बहार छे, अंदर माइनस एक्स आवे, माइनस एक्स एटले माइनस आई कैप थशे। हवे तमारे आ सदिश थई गया बी वन बी टू बी थ्री, तो टोटल बी बराबर चेक करवो है, शू करी शकाय, सदीश बी वन वत्ता सदीश बी टू वत्ता सदीश बी थ्री, बस सरवाळो कर दो, एक रिजल्ट मळशे, ए आधारित आंसर थशे। तमने लोकोने क्लियर थवुं जोईए के आ टाइपना एक क्वेश्चन बने तो एमो सोल्व कई रीते थशे। नेक्स्ट एवो बीजो एक्जाम्पल चेक करवानो ट्राई करीए के जेनी अंदर आपणने क्लियर क्लियर थई जाय, आमां कोई नानुं मोटुं कन्फ्यूजन ए ना रहे। पहला जो आ प्रमाणे नो एक ग्राफ आप भाग आप्यो होय, अने एनी अंदर आपणे समजीए छीए के आमथी जशे प्रवाह बहार आवशे, फरी आम जशे, फरी आ प्रमाणे बहार आवे छे, आ पाछो छेल्ले अंदर जशे। तो अहींयाथी हुं ધારી લઉં છું આમ જશે, આ ડોટેડ લાઈન છે ફક્ત સમજવા પૂરતી, ફરી આમ જશે, આ ડોટેડ લાઈન થશે, ઓકે, મારી થોડી કદાચ ભૂલ થઈ છે અહીંયા, બે જ મિનિટ ભાઈ, પ્રવાહ આમથી જશે, આ ડોટેડ લાઈન થશે, અહીંયા જશે, ફરી આમ જશે, આ ડોટેડ લાઈન થઈ જશે, જશે અહીંયા ડોટેડ લાઈન છે, આ રીતની કન્ડિશન આવશે। આ ત્રિજ્યા આર થશે, આ એ આર છે, બધા આર વેલ્યુ છે, પ્રવાહ પસાર થાય છે આઈ જેટલો, તો સેન્ટર પર ઓ પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું થશે, ઓ પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું, આ એંગલ બને છે થીટા। તમારે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે દરેકના કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું અને કઈ રીતે જોવા મળે છે, બસ એટલું સમજ રાખો તો આમાં ક્લિયર થઈ જાય એવું છે, એ વધારે નથી આની અંદર। તો પહેલા એક તાર, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો। હવે આ બધા જે સીધા તાર છે એની અક્ષ ઓમાંથી પસાર થાય, એના કારણે મેગ્નેટિક ફિલ્ડ નહીં મળે। તો પહેલાના કારણે કેટલું છે, બી વન, હું ડાયરેક્શન પછી લખું છું, હું સૂત્ર લખું છું, બી વન કેટલું થશે, મ્યુ ઝીરો આઈ થીટા અપોન ફોર પાઈ આર, પહેલાની ત્રિજ્યા આર છે। બીજાની લખું છું તો મ્યુ ઝીરો આઈ થીટા અપોન ફોર પાઈ ટુ આર થશે બીજાની। ત્રીજાની થ્રી આર છે તો બી થ્રી બરાબર લખી દઈએ, તો મ્યુ ઝીરો આઈ થીટા અપોન ફોર પાઈ ઇન્ટુ થ્રી આર થાય। ચોથાની લખું છું મ્યુ ઝીરો આઈ થીટા અપોન ફોર પાઈ ઇન્ટુ ફોર આર, અને પાંચમાની લખી દઈએ છે બી ફાઈ બરાબર મ્યુ ઝીરો આઈ થીટા અપોન ફોર પાઈ ઇન્ટુ ફાઈવ આર, આટલું થશે। હવે ડાયરેક્શન ચેક કરો, પહેલાના કારણે અંદર, અંદર જાય એટલે ક્રોસ કરી દઉં છું, બીજાના કારણે બહાર તો ડોટ કરીએ છીએ, ફરી પાછું ત્રીજાના કારણે અંદર એટલે ક્રોસ કરી દઈશું, ચોથાના કારણે બહાર આવશે ડોટ, પાંચમો પાછો ક્રોસ, આ કન્ડિશન થઈ। તો હવે તમને સીધું જે પ્લસ હશે, આ સોરી ક્રોસ છે એને પ્લસ ગણો અને ડોટ છે એને માઇનસ ગણો, તો ટોટલ મેગ્નેટિક ફિલ્ડ ચેક કરવાના આવે, બી બરાબર તો શું લખીશું, બી વન
माइनस बी टू प्लस बी थ्री कारण के डॉट क्रॉस आयु पाचो माइनस बी फोर प्लस बी फाइव बस आ रीते सोल्व कर दो एक रिजल्ट मल्स तो आनु सॉल्यूशन पर थी तमने एक सीधो अंदाज आई जाए कि गणतरी कई रीते करवामां आवशे बराबर छे तो आवी रीतना क्वेश्चन आवे तो एमां कन्फ्यूज नहीं थवानुं सीधी कैल्क्युलेशन थी उपयोग थई शके छे ओके ओ एक बीजो एक्जाम्पल प्रोपर समझवानो ट्राई करिए कि अथवा बीजी एक पेटर्न समझिए छे कि जे काम लागे एवी छे धारो कि आपणने चाप बनाव्यो छे आई पेटर्नो अथवा चलो समझी लो एक तार छे आ रीते वाळी काढ्यो छे હવે એમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે તો ઉપર જશે આઈ વન નીચે જશે આઈ ટુ તો આ બેના કારણે સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું તો પહેલા આઈ વન ના કારણે સમજી લો મેગ્નેટિક ફિલ્ડ બી વન આવતું હોય આઈ ટુ ના કારણે મેગ્નેટિક ફિલ્ડ બી ટુ આવતું હોય હવે તમને હું ફક્ત સમજાવવા પૂરતું બતાવું છું બાકી તો પછી તમે સીધી કેલ્ક્યુલેશન કરી શકો તો આઈ વન બરાબર કેટલા છે આનો નીચેનો આનો સમજી લો અવરોધ આર ટુ થતો હોય આનો અવરોધ આર વન છે તમે એ મુજબ કેલ્ક્યુલેશન કરશો અથવા નહીં યાદ રાખો તોય કોઈ માથાકૂટ નથી ઘણું બધું યાદ રાખવાનું છે તો હું આ બધામાં તમને લાંબુ યાદ રાખવાની વાત નહીં કરતો સીધી સમજ લેશો તો બી ક્લિયર કરી શકાય છે આઈ વન આર ટુ ડિવાઈડ કરીને આપણે ફાઇન્ડ તો કરીએ કે પણ હું તમને સીધા અર્થમાં કહું છું કે ધારો કે આવો તાર આપ્યો હોય પહેલા કન્ડિશન કઈ છે સમાન લંબાઈ સમાન આડછેદ નો તાર છે સમાન દ્રવ્યનો ના તાર હોય તો આ તારમાં જ્યારે આવી સ્થિતિ આવે અને આ રીતે પ્રવાહ ડિવાઈડ થાય તો એ વખતે આઈ વન ના કારણે આઈ વન ચાપના કારણે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા બી વન થતું હોય આઈ ટુ ના કારણે મેગ્નેટિક ફિલ્ડ બી ટુ થતું હોય તો આપણે યાદ રાખવાનું કે બી વન બરાબર બી ટુ થાય બી વન બરાબર બી ટુ થાય પણ બેની ડાયરેક્શન ઓપોઝિટ હોય દિશા વિરુદ્ધ છે દિશા વિરુદ્ધ હોય તો બી ટોટલ જોવા જઈએ તો એ બી વન માઇનસ બી ટુ થાય અને એ મળશે ઝીરો પણ ધારો કે તમને ક્વેશ્ચન એમ પૂછે કે બી વન બાય બી ટુ કેટલા તો બી વન બાય બી ટુ પૂછે તો એ વન આવે બરોબર તો બી વન માઇનસ બી ટુ ઝીરો થયા પણ બી વન બાય બી ટુ વન થશે આવું કોઈ પણ ભાગ માટે યુઝ કરીએ કોઈ એવું જરૂરી નહીં સમાન દ્રવ્યના હોવા જોઈએ કઈ રીતના હોવા જોઈએ તો એક વસ્તુ ક્લિયર કરું ધારો કે ત્રિકોણ બનતો હોય એના માટે અહીંયા પૂછાય તો ઉપર આઈ વન પ્રવાહ અહીંયા આઈ ટુ પ્રવાહ તો પણ સેન્ટર પાસે મેગ્નેટિક ફિલ્ડ ની સેમ કન્ડિશન ટોટલ ઝીરો થાય પછી ચોરસ પર આવી દે એમાં તમને પૂછે કે આ ઉપર આવ્યું તો પણ સેમ સિચ્યુએશન ઝીરો પંચકોણ ષષ્ઠકોણ ગમે તેવો આકાર આપે તો એના માટે તમને કદાચ આવું ના પૂછે આ ટાઈપનું કે અહીંયાથી પ્રવાહ પસાર થયો અહીંયા બહાર નીકળે છે તો એ સેન્ટર પર કેટલું થાય ઝીરો જ થશે ડિવાઈડ એ રીતે જ થશે પ્રવાહ અને ટોટલ રિઝલ્ટ આપણને ઝીરો જોવા મળશે આ એક ધ્યાન પર રાખજો એના ક્યાંય ઉપયોગમાં આવે એ ટાઈપનું પરિણામ છે આગળ જતા એનો ઉપયોગ જોવા મળશે ઓકે એક બીજી વસ્તુ સમજીએ આના પછી એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે ધારો કે આપણી પાસે એક રિંગ છે એલ લંબાઈનો તાર છે આ એલ લંબાઈનો તાર છે એમાંથી એક રિંગ બનાવી છે રિંગ બનાવીએ તો આનું મેગ્નેટિક ફિલ્ડ થશે બી વન બી વન કેટલા થાય તો એ અહીંયા રિવાઇઝ કરું છું બી વન થશે મ્યુ ઝીરો આઈ આમાંથી પસાર થતો પ્રવાહ આઈ છે સેમ સિચ્યુએશન આમાંથી આઈ થતો હશે મ્યુ ઝીરો આઈ અપોન ટુ ઇન્ટુ આર થાય તો આર કેટલા હશે તો આર છે તો એલ બરાબર આનો પરિઘ થયો એટલે ટુ પાઈ આર લખી શકીએ એલ બરાબર ટુ પાઈ આર તો આના ઉપરથી આર બરાબર કેટલા એલ અપોન ટુ પાઈ થયા તમે કદાચ આ કોન્સેપ્ટ યાદ રાખશો તો એ ચાલશે હું તમને મેથડ સમજાવું છું કે આપણે એલ લંબાઈનો તાર વાળીએ તો એની ત્રિજ્યા કેટલી આવી એલ અપોન ટુ પાઈ કઈ રીતે ટુ એલ બરાબર કેટલા લખાય ટુ પાઈ આર તો આર બરાબર કેટલા એલ અપોન ટુ પાઈ તો અંદર કિંમત મૂકીએ તો મેગ્નેટિક ફિલ્ડમાં લખું છું મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર ના બદલે લખું છું એલ ઉપર ટુ પાઈ ચલો એક આ સ્ટેપ રાખી દીધું છે આ થઈ ગયું એક આટાવાળી રિંગનું મેગ્નેટિક ફિલ્ડ તો આની અંદર આટાની સંખ્યા કેટલી છે એક છે ત્યારે આ સિચ્યુએશન થાય ધારો કે આની અંદર આ તારમાંથી એલ લંબાઈના તારમાંથી આઈ પ્રવાહ પસાર થાય એમાંથી હું એન આટાવાળી રિંગ બનાવી દઉં છું એન આટાવાળી રિંગ બનાવું છું અને એ વખતે આની ત્રિજ્યા થશે સ્મોલ આર ધારું છું તો સ્મોલ આર કેટલા થશે
तो एल बराबर केटला लखाय एन इंटू टू पाई स्मोल आर, एन इंटू टू पाई इंटू स्मोल आर थाय, तो स्मोल आर केटला आया एल अपॉन टू पाई इंटू एन थे। अब आ रिंग ना कारण एना केन्द्र पर मैग्नेटिक फील्ड बी टू केटलू थाय, तो बी टू थशे म्यू जीरो एनआई अपॉन टू आर, कारण का एन आटा वाली रिंग है तो म्यू जीरो एनआई अपॉन टू आर, जे आर केटला छे एल अपॉन टू पाई एन, तो म्यू जीरो एन आई अपॉन टू एल अपॉन टू पाई एन, एल ऊपर जसे टू पाई एन। हवे तमे जोवा जाओ तो एन स्क्वेर थई गयो, तो एन स्क्वेर थाय तो अहींया बी टू बराबर लखी देऊ छू, बी टू इज इक्वल टू थया म्यू जीरो आई टू पाई डिवाइडेड बाय टू एल, अने बाजू में रहेशे एन स्क्वेर। आ थई गयो बी वन, तो एनो मतलब बी टू बराबर केटला आया एन स्क्वेर बी वन। बस आ एक इम्पोर्टंट रिजल्ट है, आ फॉर्म्यूला अपने ध्यान पर होवी जोईए, बीजू बधी माथाकूट ना याद हो तो कोई समय चाली जशे, पण तमने खबर होवी जो कि एल लंबाई नो तार छे एने एक आटो बनाईए मेग्नेटिक फील्ड बी वन मळे, तो एन आटा बनावू तो मेग्नेटिक फील्ड बी टू केटलू थाय, तो बी वन करता एन स्क्वेर घणु थाय। इम्पोर्टंट फॉर्म्यूला छे, रिजल्ट में समझ राखजो, एक आटो बनावू तो मेग्नेटिक फील्ड बी वन आया, एन आटा बनाई दईए तो मेग्नेटिक फील्ड एन स्क्वेर गणु थी जैसे, समझो त्रण एक आठ त्रण आटा बनाऊ तो मैग्नेटिक फील्ड केटलू गणु थाय नौ गणु थाय, चार बनाऊ तो सोल गणु थाय जैसे, बस ए प्रमाणे एन स्क्वेर ना आधारे ध्यान पर राखी सीधी कैलक्युलेशन में सीधो जवाब लखवानो, कोई गणतरी करवानी जरूर नथी। आमां एक बीजी पेटर्न छेली आना रिंग नी एक टॉपिक में समझ राखी आपणे, के धारो के बे रिंग छे, एक रिंग आ प्रमाणे छे, बीजी रिंग आ रीते गोठवेली छे, आमांथी I1 प्रवाह पसार थाय छे, आमांथी I2 प्रवाह पसार थाय छे, वो I1 आनी त्रिज्या R1 हशे, आनी त्रिज्या हशे R2, आ रीतनी कंडीशन होय। तो समझो पहली रिंग ना कारणे मेग्नेटिक फील्ड क्या आवे, बार आवशे, तो पहली रिंग ना कारणे मेग्नेटिक फील्ड B1 बार हशे, बीजी रिंग ना कारणे I2 ना कारणे मेग्नेटिक फील्ड B2 ऊपर जशे, બે વચ્ચેનો ખૂણો 90, બી વનની વેલ્યુ કેટલી, મ્યુ ઝીરો આઈ વન અપોન ટુ આર વન થશે, જે ત્રિજ્યા હોય સ્મોલ આર રાખી દો, બી ટુ બરાબર કેટલા, મ્યુ ઝીરો આઈ ટુ અપોન ટુ આર ટુ, એન આટા આપ્યા હોય તો એન વન કરી દો, એન ટુ કરી દો, એનથી કોઈ ફરક નથી પડવાનો, તમને બી વન બી ટુ મળ્યા, બે એકબીજાને લંબ છે, તો પરિણામી બી બરાબર કેટલા થાય, રૂટ ઓફ b1 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર થશે, એક કોન્સેપ્ટ આ છે। આ રીતે બે રિંગ આપી હોય, i1 પ્રવાહ r1 ત્રિજ્યા, આમાં i2 પ્રવાહ r2 ત્રિજ્યા, આ કન્ડિશન છે, બે વચ્ચેનો ખૂણો થીટા છે, તો પહેલી રિંગના કારણે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં આવશે b1, બીજી રિંગના કારણે આપણે ચેક કરીશું તો આ ડાયરેક્શનમાં આવશે b2, બે વચ્ચેનો એંગલ એ થીટા થશે। હવે આ કન્ડિશનમાં મેગ્નેટિક ફિલ્ડનું સૂત્ર તમને લોકોને ખ્યાલ આવી જવો જોઈએ, તો બી બરાબર કેટલું આવે, રૂટ ઓફ બી વન સ્ક્વેર બી ટુ સ્ક્વેર ટુ બી વન બી ટુ કોસ થીટા, બસ આ એનું મેગ્નેટિક ફિલ્ડ આવી બરાબર। અહીંયા ધારો કે 90 નો એંગલ બનતો હોય, 90 લખશો તો આ થઈ જશે, કોઈ પણ એંગલ બનતો હોય તો એના આધારે પણ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકીએ છીએ, આ રિંગનું થઈ જશે। હું માનું ત્યાં સુધી પ્રોપર એક આઈડિયાથી આટલી વસ્તુ તો આપણને ક્લિયર થઈ જવી જોઈએ, કે જેથી નાના મોટા ક્યાંક ના કોન્સેપ્ટ આવશે તો આપણે યુઝ કરીને એમથી ગણતરી કરી શકીએ। હવે ટોપિક આવશે સોલેનોઇડ અને ટોરોઇડ નો આવશે।